નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો અરવલ્લીમાં યોજાયું નવ મતદાતા સંમેલન, કે જ્યાં ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે સંમેલન, જ્યાં રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું. ભીખુસિંહ પરમારે વિદ્યાર્થીઓને થયેલ જે વિકાસની ચર્ચા કરી હતી. સંમેલનમાં મોટી સંખ્યામાં નવા મતદાર વિદ્યાર્થીઓ જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવ મતદાતાઓને સંબોધન કર્યું, જ્યાં નવા મતદારો પ્રથમ વખત મતદાન આપવા માટે ઉત્સાહી જણાયા. યુવા મોરચા દ્વારા આયોજિત તેમજ પ્રદેશની ગાઈડલાઈન મુજબ 18-25 વર્ષની ઉંમરના જે યુવાનો છે, જેમને પ્રથમવાર આ મતાધિકાર આપણે મળવાનો છે, એમના માટેનું આ એક સંમેલન બોલાવવામાં આવ્યું, જેની અંદર અમારા શહેરના પ્રમુખ ભાઈ બ્રિજેશભાઈ તેમજ બીજા બધા યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ અહીં હાજર રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે દીપાવ્યો. મતદારો જે નવા જોડાયા છે, જે યુવાનો, એ દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે અને મોદી સાહેબ આ દેશ માટે જે રીતે કામ કરી રહ્યા છે, અને હમણાં જ અમે લાઈવ એમનું ભાષણ જોયું અને સાંભળ્યું, યુવાનોએ પણ સાંભળ્યું, તો એમાંથી ઘણી બધી પ્રેરણા મળે એવી છે. અને આ દેશને, દેશનો વિકાસ કરવા માટે, દેશને આગળ લઈ જવા માટે, દેશને વિશ્વગુરુ બનાવવા માટે અને એક દુનિયાની મહાસત્તા બનાવવા માટે જો આપણે જરૂર હોય તો મોદી સાહેબની જરૂર છે. અને આ યુવાઓ આ વખતે મોદી સાહેબના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીને મત આપીને જે પાર્ટીની અમારી અપેક્ષા છે કે 400+ સીટો લોકસભાની આવશે અને એને મને